જય હિન્દ ભાઈ બહેનો સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીમાં ભાઈ બહેનો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબનું વિશ્લેષણ રજૂ કરવાની પ્રક્રિયા આપણે શરૂ કરેલી છે અને એની અંતર્ગત અત્યાર સુધીમાં બાર વિડીયોઝ અમે રજૂ કરી કરી ચૂક્યા છીએ અને આજે આ તેરમો વિડિયો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે જેમાં આપણે આધુનિક ભારતના ઇતિહાસના એક પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું આ પ્રશ્ન અને આ પેપર બે હજાર ઓગણીસ વીસનું જીપીએસસી ક્લાસ વન ટુ પરીક્ષાનું પેપર છે જેના અંતર્ગત ઇતિહાસનો આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન કંઈક આવો છે કે રૈયતવાળી પ્રથા અને મહાલવાળી પ્રથાની વિશેષતાઓની તુલના કરો અને આ બંને પ્રથાઓ કાયમી જમાબંધી પ્રથાથી કઈ રીતે અલગ પડે છે તે સમજાવો ભાઈ બહેનો આ પ્રશ્ન થોડો લાંબો છે મોટો છે કન્ટેન્ટ બધું છે અને એ દ્રષ્ટિથી પડકાર એ આવે કે આ ત્રણેવ પ્રથાથી જોડાયેલી વિશેષતાઓનું આપણે સંક્ષિપ્તિકરણ કરી અને કઈ રીતે બસો અઢીસો શબ્દમાં આપણા જવાબને એક પરિપક્વ રજૂઆત આપી શકીએ એ સંબંધમાં ભાઈ બહેનો થોડુંક આપણે પ્રશ્નની અંતર્ગત કયા કયા મુદ્દાઓને કયા કયા ડાયમેન્શન્સને આપણે ડીલ કરવાના છીએ એની થોડીક ચર્ચા આપણે સમજ મેળવવાની કોશિશ કરીશું અને સંબંધમાં ચર્ચા કરીશું કે પ્રશ્ન એ પૂછ્યો છે કે રેયતવાડી અને મહાલવાડીઓની વિશેષતા મહાલવાડી પ્રથાની વિશેષતાઓની તુલના કરો તુલના કરો ધેટ મીન્સ તુલનાના બે ડાયમેન્શન હોય ભાઈ બહેનો તુલના કરોનો અર્થ જ છે કે આ બંને પ્રથાની વિશેષતાઓમાં કઈક વિશેષતાઓ સમાન છે અને વિશેષતાઓમાં તફાવત બંને પ્રકારની વિશેષતાઓની રજૂઆત કરવી પડશે એ સાથે જ જ્યારે આપણે પ્રશ્નનો બીજો હિસ્સો સમજવાની કોશિશ કરીએ તો એમાં એવું લખ્યું છે કે આ બંને પ્રથાઓ કાયમી જમાબંધી પ્રથાથી કઈ રીતે અલગ પડે છે તે સમજાવો તો ભાઈ બહેનો કાયમી જમાબંધી અલગ પડે છે એક સમાન તફાવત હશે એટલે જ એને આપણે એક પેરેગ્રાફમાં રજૂ કરી શકીએ હવે મારા ભાઈ બહેનો આ પ્રકારે પ્રશ્નમાં આપણે શું ખરેખર કયું કઈ રીતના શું રજૂ કરવાનું છે એ સમજ્યા પછી આપણે હવે આનું માળખું કે હવે આવો ખરેખર આ બધી જ કન્ટેન્ટ આવે એવો જવાબ આપણે કઈ રીતે લખી શકીએ તો એ જવાબની શરૂઆતમાં આપણે પ્રસ્તાવના પેરેગ્રાફ લેવો જોઈએ અને પ્રસ્તાવના પેરેગ્રાફ હેઠળ આપણે બ્રિટિશ જમીન મહેસૂલ નીતિની સ્પષ્ટતા આપવાની કોશિશ કરવી જોઈએ કે સત્તરસો સિત્તેરથી અઢારસો પચાસ દરમિયાન બ્રિટિશ કંપની સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપની સરકારે ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા સ્વરૂપની જમીન મહેસૂલ નીતિ અમલમાં મૂકી અને એ સંદર્ભમાં આપણે ત્રણે કાયમી જમાબંધી પ્રથા રૈયતવાળી પ્રથા અને મહાલવાડી પ્રથાનો ઉલ્લેખ કરવો જોઈએ આ પ્રસ્તાવના પેરેગ્રાફમાં અને પ્રસ્તાવના પેરેગ્રાફમાં જ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે આમાંથી રૈયતવાળી પ્રથા અને મહાલવાડી પ્રથા વચ્ચે અનેક સમાનતા તેમજ તફાવતો રહ્યા જેની વ્યાખ્યા નીચે મુજબ કરી શકાય એ પ્રમાણે આપણે પ્રશ્નનો પહેલો પ્રસ્તાવના પેરેગ્રાફ લખ્યા પછી આ આ બધી રજૂઆત કરતો આપણે તરત જ આપણા જવાબના મુખ્ય ભાગમાં આવી જવું જોઈએ અને એની અંતર્ગત એક સબ હેડિંગ બનાવવું જોઈએ પોઈન્ટ હેડિંગ નહીં સ્પષ્ટતા આપું છું સબ હેડિંગ બનાવવું જોઈએ કે તુલના હેઠળ સમાનતાના આયામ કયા છે તો તુલના હેઠળ સમાનતાના આયામમાં આપણે જે વસ્તુને મૂકવી જોઈએ એ છે કે રૈયતવાળી પ્રથા અને મહાલવાળી પ્રથા બંનેમાં જમીન મહેસૂલની દરમાં સમયે સમયે પરિવર્તન કરી શકાતું હતું અને એ પરિવર્તનના માધ્યમથી એ પરિવર્તનના માધ્યમથી જમીન મહેસૂલની દરમાં સામાન્ય રીતે વધારો જ કરવામાં આવતો હતો આ પ્રકારના જમીન મહેસૂલના માધ્યમથી બ્રિટિશ સરકારે ભારતના મોટા ભાગના પ્રદેશમાં ધનનું શોષણ અથવા સંપત્તિનું શોષણ કરવાની સફળ કોશિશ કરી આ પ્રકારની સમાનતાનો એક ડાયમેન્શન લખ્યા પછી ભાઈ બહેનો આપણે તરત જ એક નવું હેડિંગ લેવું જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફના સંદર્ભમાં અને એમાં હું લખવું જોઈએ તુલના હેઠળ તફાવતના આયામ તુલના હેઠળ તફાવતના ઘણા બધા આયામો છે પરંતુ આપણે મુખ્ય બે આયામો ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ એક તો એનું ક્ષેત્ર જુદું જુદું છે રૈયતવાળી પ્રથા ભારતના આપણે જે પહેલો પેરેગ્રાફ બનાવીએ તફાવતની અંતર્ગત એમાં લખીશું પોઈન્ટ હેડિંગ તરીકે ક્ષેત્ર અને બતાવીશું કે ભારતના દક્ષિણી હિસ્સા એટલે કે દક્ષિણ ભારત તથા પશ્ચિમી ભારતમાં બ્રિટિશ સરકાર દ્વારા રૈયતવાળી પ્રથા લાગુ કરવામાં આવેલી અને ભારતના ઉત્તર ભારતનું ક્ષેત્ર તથા ઉત્તર પશ્ચિમી ભારતના ક્ષેત્રમાં મહાલવાડી પ્રથા લાગુ કરવામાં આવેલી આપ સૌને લાગે કે આમાં મારે પ્રાંતો પણ દર્શાવવા છે તો તમે ક્ષેત્રમાં પ્રાંતોની રજૂઆત પણ કરી શકો કે ભાઈ પંજાબ સંયુક્ત પ્રાંત જ્યારે આપણે અત્યારે ઉત્તર પ્રદેશ કહીએ છીએ તેને ત્યારે પહેલાં સંયુક્ત પ્રાંત કહેવામાં આવતું હતું તો પંજાબ સંયુક્ત પ્રાંત વગેરે જેવા ક્ષેત્રમાં મહાલવાડી પ્રથા લાગુ હતી જ્યારે બોમ્બે મદ્રાસ જેવા પ્રાંતમાં પ્રાંતના મોટાભાગના ક્ષેત્રોમાં રૈયતવાળી વ્યવસ્થાને લાગુ કરવામાં આવેલી ક્ષેત્ર સંબંધી તફાવત બતાવ્યા બાદ મહેસૂલની ગણતરી અને વ્યવસ્થા સંબંધી આપણે એક તફાવત રજૂ કરવો જોઈએ અને એમાં એ બીજો પેરેગ્રાફ હોય જેમાં આપણે આ પોઈન્ટ હેડિંગ આપી આપણે રજૂઆત કરવી જોઈએ કે રૈયતવાળી પ્રથામાં જમીન મહેસૂલનું નિર્ધારણ સરકાર દ્વારા સીધું જ ખેડૂત સાથે થતું હતું ખેડૂત સીધું જ સરકારને ચૂકવણી કરતો હતો નહીં કે કોઈ જમીનદારને કે કોઈ વચેટિયાને પ્રથામાં સરકાર અને ખેડૂત વચ્ચે પ્રત્યક્ષ સમજૂતી હતી જેની અંતર્ગત ખેડૂત દ્વારા ઉત્પાદિત મહેસૂલના એક નિશ્ચિત હિસ્સો હિસ્સાને જમીન મહેસૂલ તરીકે સરકારને પ્રદાન કરવામાં આવતું હતું જ્યારે બીજી વખત આપણે

બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવતું હતું જેને રૈયતવાડી ઓ સોરી જેને મહાલ પ્રથા કહે છે ભાઈ બહેન આ રીતના બીજા પેરેગ્રાફમાં તફાવતમાં કેન્દ્ર બિંદુના રૂપમાં ખેડૂત અને મહાલ એ જે તફાવતનું કેન્દ્ર બિંદુ છે એ આપણે રજૂ કરી તુલના હેઠળ મૂળભૂત મહત્વના તફાવતો બે પેરેગ્રાફ દ્વારા રજૂ કરી દેવા જોઈએ એ પછી આપણે આપણા જવાબના ચોથા ભાગમાં આવવું જોઈએ અને એમાં હેડિંગ આપવું જોઈએ કે જમીનદારી પ્રથાથી કઈ રીતે અલગ શું સબ હેડિંગની વાત કરું છું પોઈન્ટ હેડિંગની નહીં જમીનદારી પ્રથાથી કઈ રીતે અલગ તો અહીં આપણે બતાવવું જોઈએ કે જમીનદારી પ્રથા એક સ્થાયી વ્યવસ્થા હતી કે જેમાં એક વખત જમીન મહેસૂલનું નિર્ધારણ થઈ ગયા બાદ ભવિષ્યમાં કોઈ પરિવર્તન કે સુધારા વધારા કરવામાં નહીં આવે એવી બાહેન્દ્રી આપવામાં આવેલી અને એ દ્રષ્ટિથી જમીનદારી પ્રથા એક સ્થાયી વ્યવસ્થા હતી જ્યારે આ બંને એટલે કે રૈયતવાળી અને મહાલવાળી વ્યવસ્થામાં પરિવર્તનશીલતાનો અવસર રાખવામાં આવેલો એક આ અલગાવ બતાવવો જોઈએ અને આ સાથે જ આ પેરેગ્રાફમાં આપણે બીજો અલગાવ બતાવવો જોઈએ કે જમીનદારી કાયમી જમાબંધી પ્રથા અથવા જમીનદારી પ્રથાની અંતર્ગત વચેટીયાના રૂપમાં જમીનદારોની ભૂમિકા નિર્ણાયક મહત્ત્વ ધરાવતી હતી જ્યારે રૈયતવાડી કે મહાલવાડી વ્યવસ્થામાં આવી કોઈ જમીનદાર જેવા વચેટીયાની ભૂમિકાને કોઈ ખાસ અવસર મળતો ન હતો આ રીતે રૈયતવાડી અને મહાલવાડી પદ્ધતિ અથવા પ્રથા કાયમી જમાબંધી પ્રથાથી અનેક રીતે અલગ હતી એવું કહી આપણે આપણો નિ જવાબનો આ પેરેગ્રાફ પૂરો કરી દેવો જોઈએ એ પછી આપણે છેલ્લે નિષ્કર્ષ પેરેગ્રાફ લખવો જોઈએ કે અસરો સંબંધી સમાનતા અને તફાવત એટલે કે આ ત્રણેય પ્રથાની અસરોમાં જુદો જુદો તફાવત છે કે એક સમાન છે અને જો બંને છે તો બંનેની રજૂઆત કરો ભાઈ બહેનો અહીંયા આપણે અસરો સંબંધી સમાનતાની અંતર્ગત એવી રજૂઆત કરવી જોઈએ કે આ જમીન આ જમીન મહેસૂલ પ્રથાઓથી ભારતનો ખેતી ક્ષેત્રની બરબાદી થઈ તથા ખેડૂત બદહાલ અવસ્થામાં આવી ગયો જમીન મહેસૂલની ઊંચી દર અને વચેટિયાઓ દ્વારા થતા શોષણના કારણે આ જમીન મહેસૂલ નીતિએ ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાનો વિનાશ કરી દીધો અને એ તફાવત પછો બતાવવાનો આવે આ પ્રકાર એમાં ત્રણેયને આપણે સરખા એ સમાનતા બતાવી અને તફાવત એ બતાવવાનો આવે કે આ સાથે જ જમીનદારી વ્યવસ્થાએ ભારતમાં વચેટીયા વર્ગનો ઉદય કર્યો કે જે અર્ધ સામંતી સ્વરૂપનું અર્ધ સામંતી સ્વરૂપની સામાજિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહ્યા હતા જ્યારે મહાલવાડી કે રેયતવાડી વ્યવસ્થામાં આવી કોઈ જમીનદારી જેવી સમસ્યા ઊભી થઈ ન હતી અને આઝાદ ભારતમાં ઉત્તર ભારત સોરી ઉત્તર ભારતની ક્ષમા કરજો પૂર્વી ભારતમાં જમીનદારીના કારણે જ એક મોટા ખેતી સુધારા સંબંધી મુદ્દાઓ ઊભા થયા જે ગુજરાત કે પંજાબ જેવા રાજ્યમાં મોટો મુદ્દો બન્યા ન હતા આ પ્રકારના જવાબમાં અસરો સંબંધી સમાનતા અને તફાવતને નિષ્કર્ષમાં કાંઈક જે રીતના તમે રજૂ કરી શકો એક્ઝામમાં કંઈક રીતે રજૂ કરી મારું જે ફોકસ છે એ છે કે મહેસૂલી પ્રથાની ભારત ઉપર અસર શું થઈ તમે એની ઉપર લખો તમારે એ જવાબને પૂર્ણ કરવું જોઈએ તો કંઈક આવી રીતના કુલ મળીને જુઓ પ્રસ્તાવના પછી સમાનતાના તત્વ પછી બંને વચ્ચે તફાવતના તત્વ પછી કાયમી જમાબંદી પદ્ધતિ કઈ રીતનો અલગ છે એની રજૂઆત અને એ પછી નિષ્કર્ષ આપણે આપી આપણે આપણા જવાબને જો પૂરો કરીએ તો આપણને ચોક્કસપણે સારા માર્ક્સ મળી શકે થેન્ક યુ વેરી મચ જય હિન્દ